નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ હાલમાં સુરતમાં ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમ માં થયેલ ચોરીનો એક મામલો સામે આવ્યો હતો જેમાં હવે આ ચોરી પ્રકરણમાં ચોરી દરમિયાન તસ્કરો દ્વારા જે કારને ઉપયોગમાં લીધી હતી તે નવસારીના વેસમા ગામમાંથી લાવ્યા હોવાનું બહાર આવ્યું છે હવે સમગ્ર બનાવ કંઈક એવો બન્યો છે કે સુરતના ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમમાં તસ્કરોએ બેંકના એટીએમમાં ગેસ કટરથી એટીએમ કાપી આઠ રૂપિયાની ચોરી કરી હતી જેમાં સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા ચોર દ્વારા જે ઇકો કાર ઉપયોગમાં લેવાઈ હતી તે નવસારીના વેસમા ગામેથી તસ્કરો ચોરી કરીને લાવ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એટીએમના સીસીટીવી કેમેરામાં તસ્કરો ચોરી કરતા કેદ થઈ ચૂક્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની ચોરીનો ભાંડો ફૂટ્યો હતો જો કે એટીએમ માં ચોરી કરી ભાગતી વખતે ઈકો કાર લઈને આવેલા તસ્કરો ઈકોમાં પંચર પડતા ઈકોને ગામમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા જેમાં પોલીસને વેલછાથી ચોરી કરીને લઈ ગયેલ ઈકો કાર પાનોલી ચોકડી પાસે બીનવાર્સી હાલતમાં મળી આવતા વધુ તપાસ કરાઈ જેમાં ચોરીના થોડા કલાકો પહેલા જ આ ઈકો કાર નવસારીના વેશમાં ગામમાંથી તસ્કરો દ્વારા ચોરી કરાઈ હતી અને તેઓએ એટીએમ માંથી 8,68,000 રૂપિયાની ચોરી ઘટીને અંજામ આપ્યું હતું આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ દર્શક મિત્રો હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો તો રાશેની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જોકે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો